છો વિદ્યાર્થીઓ મજામાં ને? ધોરણ 5 વિષય ગણિતમાં આપણે ચેપ્ટર 6 તુમારો ગુણક મુતારો અવયવ ભણી રહ્યા છીએ. ગયા વિડિયોમાં આપણે દાખલા નંબર 24 સુધી ભાગાકારની રીતનો અવિભાજ્ય અવયવ પાડો એવા દાખલા સંચાતા. હવે આ વિડિયોમાં આપણે દાખલા નંબર 25 આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવો અવયવ વૃક્ષની રીતે લખો. કેવી રીતે લખવાની છે? તો કે અવયવ વૃક્ષ. ગયા વિડિયોની આપણે જે રીત શીખી હતી કઈ હતી? કે ભાંગાકારની રીત. ભાંગાકારની રીતે આપણે લીટીઓ આખી અને અવિભાજ્ય અવયવ પાડ્યા. હવે આમાં પણ અવિભાજ્ય અવયવ પાડવાના, પણ કેવી રીત? તો કે ભાંગાકારની ને અવયવ વૃક્ષની રીત. ભાંગાકારની પહેલા વિડિયોમાં શીખી ગયા તો તમારે અવિભાજ્ય અવયવ પાડવાની જુદી જુદી રીત છે પણ યાદ રાખવાની છે. જે રીતે દાખલો પૂછો હોય એક્ઝામમાં હોય કે અવયવ વૃક્ષની રીતે કરો તો આ રીતે કરવાનું છે. હમણાં આપણે સમજશું. અને એમ કે ભાંગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો તો આપણે દાખલા નંબર 24 ગયા વિડિયોમાં શીખા એવી રીતે કરવાનું છે. બરાબર. તો હવે અવયવ વૃક્ષની રીતે આપણે દાખલો કરીએ કે 90 પહેલી રકમ છે 90. તો સૌથી પહેલા આપણે લખશું 90. હવે એના ભાગ પાડવાના છે. 90 ના આપણે ભાગ પાડીએ તો કેટલા દૂર 90 થાય? સૌથી પહેલા એ આપણે સમજવાનું છે કેટલા દૂર 90 થાય. તો કે 2 વડે સૌથી પહેલા ભાગ ચલાવ્યો 10 નવા 90 થાય 45 તો 90 થાય. તમને 90 45 તો 90 થાય ખબર ન પડે, 90 ના અડધા એ પણ ખબર ન પડે. 90 ભાગ્યા 2 કરી લેવાય. કેટલા દૂર 90 થાય? તો કે 90 ભાગ્યા 2. 2 50 10 9 એક સાથે ચલાવશે. 9 માંથી 2 4 8, 9 માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 0. 2 50 10 તો કેટલા દૂર 90 થયા? 45 દૂર 90 અથવા 90 ના અડધા તો કે 45. તો કે અહીંયા લખશું 2 અને અહીંયા 45 ના ભાગ પડ્યા. આપણે કેટલા દૂર 2 વડે પેલા ભાગ ચલાવ્યો તો અહીંયા લખશું 2 અને અહીંયા લખશું 45. 2 ગુણ્યા 45 2 અને 45. હવે તો કે 2 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ અને અહીંયા 45 છે એના ભાગ પડશે. તો કે એને 2 વડે પડશે. તો કે એ આપણે જોઈ લઈએ. 45 ભાગ્યા 2, 2 દુ 4, 4 ના 4 જાય 0, ઉપર તો તેરા 5, 2 દુ 4, 5 ના 4 જાય તો 1. શેષ વધે છે. શું થાય છે? તો કે શેષ વધે છે. માટે શેષ વધતી હોય તો ભાગાકાર શક્ય, ગુણાકાર શક્ય નથી. તમે આ કરો 22 નું કે 45 ના થાય, 44 થાય તો 1 શેષ વધી એ ચાલે નહીં. તો એ 3 સાથે કરો તો કે 15 તરી 45 તો મોઢે આવડે છે આપણને. તો અહીંયા કરશું 15 એના ભાગ પાડી તો કે 3 અને 15, 15 તરી 45. 3 છે એ અવિભાજ્ય સંખ્યા થઈ તો 15 ના પણ ભાગ પડે છે. તો કે 3 5 15, 2 સાથે તો નથી પડતા. હવે 3 સાથે કરીએ તો 15 નીચે આમ કરી અને આપણે લખશું કે 3 5 15. 3 અને 5 બંને કેવી સંખ્યા થઈ ગઈ? અવિભાજ્ય. એના ભાગ પડશે નહીં. તો આપણે 90 ના અવિભાજ્ય અવયવ જોવા હોય તો કેટલા કેટલા આવ્યા? તો કે 2 3 ત્યારબાદ 3 અને ત્યારબાદ 5. જોઈએ જો 90 ના 2 ભાગ પડ્યા 2 અને 45, 45 નું 90, 45 ના 2 ભાગ પડ્યા 3 5 15. એમાં 3 આપણે લેખો છે. 15 ના પણ 2 ભાગ પડ્યા 3 ગુણ્યા 5, 3 5 15. એટલે જે આ સર્કલ કરેલા છે જેના આપણે ભાગ પાડ્યા છે એના પણ આપણે 5 ને 3 લેખા અને આ 3 અને 2 પણ લખવા જોઈએ તો જ કિંમત સરખી થાય. 2 તરી 6, 6 તરી 18, 18 50 90. મૂળ રકમ આપણે મળી ગઈ 90. તો આપણો આ દાખલો સાચો. હવે દાખલા નંબર 2 500. 500 ના આપણે કરવાના છે અવિભાજ્ય અવયવ. તો સૌથી પહેલા 2 સાથે કરશું ત્યારબાદ 3 5 7 એવી રીતે. તમે એમ પણ કરી શકો છો કે 100 ગુણ્યા 5 500 પછી 100 ના ભાગ પાડો. બરાબર. અથવા 2 3 5 7 એ રીતે ક્રમ ક્રમ વાઇઝ જો તમે ભાગ પાડો તો તમારા માટે સહેલું લાગશે.
500 રકમ લખી છે આપણે અને અહીંયા ભાગ પાડી છે કેટલા 500 ના અડધા તો કે 250 250 500 ના અડધા 250 થાય ને અને અહીંયા 500 250 દુ 500 હવે 250 ને અડધા તો 125 કારણ કે 200 ના અડધા 100 50 ના અડધા 25 એટલે 125 દુ 125 દુ 250 હવે 125 છે એના અડધા થાય નહીં તો 3 વડે ચલાવીએ 5 2 7 ને 8 3 વડે પણ આડો સરવાળો કરી તો 8 થાય છે 5 2 7 ને 8 તો 3 વડે પણ નહીં ચાલે હવે 5 વડે ચલાવી 25 5 125 ને 25 વડે 5 વડે ચલાવી તો 5 2 10 એક માં એક છે તો 0 ઉપર જો તેરા 5 પછુ પછુ 25 શેષ હવે થી નહીં 25 50 125 તો અહીંયા એના પણ ભાગ પાડશું 25 50 હવે 25 50 પાંચ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ તો 25 ના ભાગ ચા પડે છે 2 વડે 3 વડે નહીં પડતા પણ 5 વડે પડે છે પછુ પછુ 25 પછુ પછુ 25 જેના ભાગ પડતા હોય એની નીચે જ આંબી એરા કરવાના આની નીચે નહીં કારણ કે પાંચ ના ભાગ ક્યાં પડ્યા આપણે એમ તે બે ના બે ના પાંચ ના નથી પડ્યા એ તો ચાલુ જ છે પણ આ 25 ના છે ને બે પાંચ ભાગ પડ્યા હવે અહીંયા અવિભાજ્ય સંખ્યા આવી ગઈ 2 3 5 7 હવે દાખલો પૂરો કારણ કે અવિભાજ્ય સંખ્યા એ તેના ભાગ પડતા નથી તો આના આધારમાં આપણે જવાબ લખશું 500 બરાબર 2 જેના તે ભાગ નથી પડ્યા એમને લખશું ગુણ્યા 2 ગુણ્યા 5 અને છેલ્લે 2 ભાગ પડ્યા 5 ગુણ્યા 5 જોઈએ ગુણાકાર 2 2 4 4 5 20 20 50 100 100 50 500 બરાબર આ દાખલા હમસેલા છે ભાગ પાડવાની ખબર પડવી જોઈએ હવે દાખલા નંબર 3 શું રકમ છે 48 તો 48 ના આપણે અવયવ વૃક્ષ જો તમને આ થોડું થોડું વૃક્ષ જેવું દેખાય છે ને આમ વૃક્ષની કેમ શાખા છૂટી પડતી હોય તો અવયવ વૃક્ષ ની રીત કેમ યાદ રાખો કે વૃક્ષને એક ડોટો તો એમાંથી છૂટી પડતી હોય એક શાખા એનાથી શાખા છૂટી પડતી હોય તો એ રીતે આપણે અહીંયા ટોચો હોય અને એમાંથી 500 માંથી બે શાખા છૂટી પડી પછી આ અવિભાજ્ય સંખ્યા છે એટલે 250 માંથી 125 દુ ગયા 125 તો કે 25 50 ગયા 25 50 125 અને 5 ના ભાગ ન ચાલતા તો 25 ના ગયા બચુ બચુ 25 એમ વૃક્ષની યાદ રાખવાનું હવે 48 છે તો 48 ના આપણે અવિભાજ્ય અવયવ પાડશું કેટલા દુ 48 થાય સૌથી પહેલા આપણે ઈચ કરશું હવે કેટલા દુ 48 થાય ખબર નથી તો અડધા કરતા આવડવા 4 ના અડધા 2 8 ના અડધા 4 અથવા ભાગાકાર કરી નાખો 48 ભાગ્યા 2 2 દુ 4 8 2 થા 2 4 8 કેટલા આવ્યા 24 દુ 48 તો અહીંયા સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યા આ બાજુ લખશું અને વિભાજ્ય જે 24 આવી એ સંખ્યા આ બાજુ લખશું 24 દુ 48 24 એટલે કેટલા દુ 24 થાય તો કે 12 દુ 24 તો બે વિભાજ્ય અહીંયા અવિભાજ્ય સંખ્યા આ બાજુ લખશું અહીંયા 12 દુ 24 કેટલા દુ 12 થાય તો કે 6 દુ 12 એના ભાગ પાડશે 2 6 12 કેટલા આ બે તો અવિભાજ્ય છે એના ભાગ પડશે નહીં 6 ના તો કે 2 તરી 6 તો કે 2 તરી 6 હવે 2 અને 3 બંને અવિભાજ્ય સંખ્યા આવી ગઈ દાખલો પૂરો એના ભાગ પડશે નહીં તો 48 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 6 ના 2 ભાગ પડ્યા 2 ગુણ્યા 3 ગુણાકાર કરી લઈ એ દુ 4 4 દુ 8 8 દુ 16 16 તરી 48 તો આપણો દાખલો સાચો ખાસ અહીં ભાગ પાડવાની જેમ આપણે ભાગાકારની રીતમાં ભાગ પાડતા હતા એમ જ 2 વડે ત્યારબાદ 3 વડે 5 વડે 7 વડે ભાગાકાર કરતું જવાનું અને ભાગ પાડતું જવાનું અને ત્યારબાદ છેલ્લે જે આવે અહીં 2 છે 24 ના 2 ભાગ કર્યા ના 2 ના ભાગ નથી કર્યા તો 2 લખવાના 12 ના તો કે 2 6
12 માં 2 નાના છે પહેલા તો 2 લખવાના અને 6 ના પહેલા તો કે 2 દરી 6 તો 2 અને 3 બને લખવાના બરાબર એટલે બધાનો ગુણાકાર જો રકમ આપેલી હોય એના જેટલો થાય તો આપો દાખલો સાચો આ રીત તમને એમ સરળ રહેશે કારણ કે તમને જવાબ પણ તમને ખબર પડી જશે કે ના આપણો દાખલો સાચો છે કે નહીં અને જો ન હોય તો ફરીથી આપણે એક વખત ગણતરી કરવાની આપણે કે ગુણાકારમાં કે ભાગાકારમાં ભૂલ કરી હોય માટે હવે આ બધાના રીતના પ્રેક્ટિસ કરજો આ દાખલાની કારણ કે તમને જવાબ છે ખબર પડી જાય ગુણાકાર કરી કે આપણો દાખલો સાચો છે કે નહીં જવાબ ખબર પડી જાય માટે વધારાના દાખલાની પ્રેક્ટિસ કરજો ત્યારબાદ છે વ્યવહારિક દાખલા દાખલા નંબર 26 નો છે 48 10 અને 15 વડે નિશેષ ભાંગી શકાય તેવી સૌથી નાની સંખ્યા જણાવો નિશેષ એટલે ભાગાકાર કરતા શેષ વધે નહીં એવી અને સૌથી નાની સંખ્યા તમારે જણાવવાની છે તો સૌથી નાની સંખ્યા તો કેવી રીતે મળે તો કે આપણે લસાઅ શોધી અને મળે લઘુત્તમ સામાન્ય અવયવીની જેમ દાખલો કરીએ લસાઅ તો સૌથી નાની સંખ્યા મળી જાય ભાગાકારની રીત પણ ત્રણેય સંખ્યા ભેગી ભાગાકાર કરવાની 48 10 અને 15 48 10 અને 15 આ સૌથી આપણને આવડતા નથી મોઢું તો
47 ગુણ્યા 5 5 8 40 5 4 20 20 ને 4 24 કેટલા આવ્યા 240 બધાનો ગુણાકાર કરી જે આવે તો જવાબ અહીંયા જે આવી પાછે અવયવો આવ્યા એ બધા લખી અને બધાનો ગુણાકાર કરશો એટલે 240 આવશે 240 એ જવાબ કે 240 એ સૌથી નાની સંખ્યા છે 240 એ સૌથી નાની સંખ્યા છે જેને 48 10 અને 15 વડે નિશેષ ભાગી શકાય છે પછી જે રકમ છે એ જોઈને જવાબ લખવાનો બધાનો ગુણાકાર થઈ જાય પછી 240 એ સૌથી નાની સંખ્યા છે કે જે 48 10 અને 15 ને નિશેષ એટલે કે શેષ ના હોય નિશેષ ભાંગી શકાય છે બરાબર આ રીતના પણ દાખલાની પ્રેક્ટિસ કરજો અત્યાર બાદ 27મો દાખલો ત્રણ ઘંટળીઓ અનુક્રમે 10 15 અને 8 સેકન્ડના અંતરે અવાજ કરે છે ત્રણે બેલ મૂકી હોય ને તો એ 1 2 10 1 2 15 1 8 સેકન્ડના અંતરે થોડી થોડી વારે અવાજ કરે છે તો ત્રણે ઘંટળીને એક સાથે શરૂ કરવામાં આવે તો ત્યાર પછી કેટલા સમય બાદ ત્રણે ઘંટળીઓ એક સાથે અવાજ કરશે હવે એકી સાથે ત્રણે બેલ મૂકવામાં આવી તો અમુક અમુક સમયના અંતર પછી કેટલા સમય બાદ ત્રણે ઘંટળીઓ એકી સાથે અવાજ કરશે એકી સાથે અવાજ કીધું છે એટલે આપણે એકી સાથે દાખલો કરવાનો 10 સેકન્ડ 15 સેકન્ડ ને 8 સેકન્ડ નો એકી સાથે આપણે દાખલો કરશું દાખલા નંબર 27 કે 10 15 અને 8 ના આપણે અવિભાજ્ય અવયવ પાડશું એકી સાથે
જાય ત્યારબાદ તળે ગુંડાળ્યું એક સાથે વાગશે બરાબર હવે આ દાખલા નંબર 25 થી દાખલા નંબર 26 અને 27 વ્યવહારિક દાખલા સારા અક્ષરે સમજી અને તમારી સ્વામાં લખવાના છે ખાસ આ પ્રકારની રફ નોટમાં દાખલા ગણી અને પ્રેક્ટિસ કરજો આ દાખલા ઘણા આગળના ધોરણમાં છઠ્ઠા ધોરણમાં સાતમા ધોરણમાં આઠમા ધોરણમાં તમને ઉપયોગી થશે અને ખાસ ઘડિયાળ હજી જેને 20 સુધી નથી આવતા એ 20 સુધી પાકા કરી લે અને 20 થી આગળ પણ પાકા કરવા માંડે આ તમારે તમારી સ્વામાં લખવાનું છે નમસ્તે